જામનગર સહિત સમગ્ર ગુજરાતના જિલ્લા પંચાયત હેઠળના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા રાહે સરકાર સામે ગાંધીગીરી કરીને પોતાની વિવિધ માંગને જલ્દી નિકાલ લાવવા માટે જામનગરમાં અનોખો પ્રયાસ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર સહિત સમગ્ર ગુજરાતના જિલ્લા પંચાયત હેઠળના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા રાહે સરકાર સામે ગાંધીગીરી કરીને આજે પોતાની વિવિધ પડતર માંગણી સંતોષવા માટે એક દિવસની માસ સીએલ પર ઉતરીને રક્તદાન કેમ્પ, સફાઈ અભિયાન અને રામધૂન બોલાવીને કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવી હતી અને સાથે સાથે લોક ઉપયોગી કાર્યો કરી વિરોધ નોંધાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના 448 જેટલા કર્મચારીઓ પણ આ વિરોધમાં જોડાઈને આજે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાની એક અનોખી પહેલ કરવામાં આવી હતી. આજે અમે આ માસિયલના કાર્યક્રમની અંદર રામધૂન, સફાઈ કાર્યક્રમ અને એક એવો બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો જેથી કરીને અમારી આરોગ્યની સેવા છે એટલે અમારો જીવ સેવાનો છે, માનવ સેવાનો, એટલે આજે અમારા રાજ્યની અંદર 5000થી ઉપર બ્લડ ડોનેશન કર્મચારીઓ કરશે અને 5-6 હજાર બોટલો અમે બ્લડની કરી અને સિવિલ હોસ્પિટલમાં આપશું, જેમાં જોખમી જે માતાઓ હોય છે સગર્ભા એમને અને કોઈ એક્સિડન્ટ કે કોઈ પણ બીમાર વ્યક્તિઓને કામ આવશે. અમારા આ પછીના અચોક્કસ મુદતની હડતાલના કાર્યક્રમમાં પણ અમે વૃક્ષારોપણ અને એ માનવ સેવાના કાર્યક્રમ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે રહેશું. અમે કોઈ પણ સરકાર વિરોધી કોઈ પણ પ્રવૃત્તિ કરશું નહીં, સૂત્રધાર નહીં કરીએ કે નહીં કોઈ બીજું કરીએ, માત્ર રામધૂન અને વૃક્ષારોપણ અને બીજા સાફ સફાઈના કાર્યક્રમો યોજી અને અમારી હડતાલ અત્યારે એક દિવસની છે, 15 તારીખ સુધીનો જો નિવેડો નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ ઉપર જઈ અને અમે આવા કાર્યક્રમ યોજવાનું નક્કી કરેલું છે. આજે અમારે જ્યારે ત્રીજા તબક્કાની માસિયલને છે ત્યારે જાહેર રોડ ઉપર તબલા અને પેટી લઈ અને રામ નામ સાથે અને જે ગાંધીજી ચિંધ્યા માર્ગે જે જવાનું હોય આવી રીતે અમે પોતે આ પ્રભુના નામથી અમે આ બધી પ્રવૃત્તિ ચાલુ રાખશું અને ભગવાનનું નામ લઈ અને અમે કોઈ પણ જાતની સરકાર વિરોધી પ્રવૃત્તિ નહીં કરી. અને આજે જે અમારા જે બહેનો અત્યારે જોઈ રહ્યા છો એ બહેનો આજે ડુંગરામાં, કચ્છના રણમાં અને એવા જંગલ વિસ્તારની અંદર જઈ અને પોલિયો અને શીતળા જેવા ભયંકર રોગોને જે નાબૂદ કર્યા છે આવા કાર્યક્રમની અંદર જો અમને અત્યારે અમારી માંગ છે એ બધા માટે બધી કેડર માટે યોગ્ય છે તો એમને જે અત્યારે નિવેડો નહીં આવે તો અમે 15 તારીખ પછી અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવા માટેની અમારી તૈયારી. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.